સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જવાનનું રેલવે અકસ્માતમાં મોત નિપજતા સમાચારને લઈને પરિવાર સહિત ગામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, તો સીઆરપીએફ તથા પ્રાંતિજ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું. પ્રાંતિજનો જવાન ઝાલા અશોકસિંહ વિનુસિંહ, ઉંમર વરસ 39, રહે કૃષ્ણનગર સોસાયટી, કબીર ભુવન, પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, મૂળ રહે તલુદ ના પાનાપુર, કે જેઓ છેલ્લા 19 વર્ષથી દેશની સેવા માટે સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા અને તેઓની ડ્યુટી છેલ્લા 2 વર્ષથી દિલ્હી પીએમઓ ખાતે ફરજ બજાવતા હતા. તેઓની રેલવે મુસાફરી દરમિયાન તેઓને અકસ્માત નડતા તેઓનું સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું. તો જવાનના મોતને લઈને પરિવાર સહિત પ્રાંતિજ ગામમાં તથા સીઆરપીએફ બટાલિયનમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો મૃતક જવાનને 2 પુત્રીઓ છે, જેમાં એક પુત્રીની ઉંમર 6 વર્ષ અને બીજી પુત્રીની ઉંમર 4 વર્ષની છે. તો મૃતક જવાનના પત્ની પણ દેશની સેવામાં છે. તેઓ પણ ગાંધીનગર ખાતે મહિલા સીઆરપીએફમાં ફરજ બજાવે છે. તો જવાનનો અકસ્માતમાં મોતના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા પ્રાંતિજ સહિત આજુબાજુના ગામોમાંથી સગા સંબંધીઓ સહિત લોકો આપમેળે ઉમટી પડ્યા હતા. તો મૃતક જવાનનો મૃતદેહ માદરે વતન પ્રાંતિજ ખાતે લાવવામાં આવ્યો હતો. જવાનના ઘરે સીઆરપીએફ અધિકારીઓ તથા જવાનો દ્વારા મૃતક જવાનને સન્માન તથા અંતિમધામ ખાતે અગ્નિસંસ્કાર પહેલાં સીઆરપીએફ તાલુકો તથા પ્રાંતિજ પોલીસ ટીમ દ્વારા મૃતક જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તો મૃતક જવાનની અંતિમ યાત્રામાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી સહિત સગા સંબંધીઓ, સોસાયટીના રહીશો, ગ્રામજનો સહિત હજારોની સંખ્યામાં લોકો આપમેળે ઉપસ્થિત રહ્યા હતા અને જવાનની અંતિમયાત્રામાં જોડાયા હતા. જીત રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.